हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हृदय हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 विषय गुजराती टेकारोनी अंदर जे पाठ नंबर 4 छे भणी रह्या छीए, तड़को अधमण डांगर जलमल, तो एनी अंदर आपणे भाग 3 सुधी जोई चुक्या छीए। हवे भाग आपणे 4 जोवाना छीए, तो लईए पछीनो प्रश्न। हा के ना मां तमारे जवाब आपवानो छे। वसंतराय ओरडानी बारी पूर्व दिशा तरफ खुले छे, हा, कारण के सवार मां तड़को पूर्व तरफ थी न जावे, कारण के सूर्य नारायण ना दर्शन क्या थाय मित्रों, पूर्व दिशा मां थाय। तरलिका नो अवाज लाउड स्पीकर जेवो मोटो छे, एटले हा चीचाचीस करीने मोटे थी बूम उपाड़े छे। वसंतराय वसंत ऋतु जेवा आनंदी स्वभावना छे, खोटू ना। तरलिका ने मम्मी नथी गमती तेथी तरलिका तेमने बा डी कही बोलावे छे, ना एवू काई नथी भाई। ओच्छवलाल राजा ने कहे छे हूँ हमेशा जागतो ज होउ छू, ना राजा ने नथी कहता। वसंतराय नी उम्र वधता तेवो स्वभावे बाळक जेवा बनी गया छे, तो हा आपणे छेले छेले जोयुं तुं, त्रीजा भाग में जोयुं तुं ने। वसंतराय ओच्छवलाल जेवा बहादुर पुरुषो रहता होवाथी तेमना एपार्टमेंटनुं नाम नरसी एपार्टमेंट राख्युं छे, ना बहादुर नथी भाई, तड़काथी डरे छे। तरलिका भोंय तळिये ज ऊभी रहे छे, तो ना मित्रों, आपणे चित्रमां जोयुं छे तरलिका भोंय तळिये ऊभी रहती नथी। जो क्यां खुर्शी ऊपर चढ़ी गई छे ने, अरे वाह, अने ए भी नीचे ऊभी नथी रहती। लाय बंबावाळा अर्धमण तड़काने जोता ज गभराईने नासी छूटे छे, हा, कारण કે આને કીધું ને તડકો છે એટલે ભાગી ગયા। વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્નીને લાગે છે કે ઓરડામાં થોડો ખખડાટ થાય છે, તો હા એટલે ત્યાં આવે છે। છેવટે તડકો ઘરમાંથી બહાર નીકળી ગયો, ના। ત્યાર પછીનો પ્રશ્ન છે, આ વાર્તા મુજબ કયો અર્થ વધારે બંધ બેસતો લાગે છે? વાર્તામાંનું વાક્ય વાંચીને ખરાની નિશાની કરો, તો દેખા દેવી એટલે શું કરો? દેખા દેવી એટલે દેખાવું થાય, શું થાય? દેખાવું। ખમાવું નહીં એટલે શું? એટલે કે સહન ન થવું। ગાભરા થઈ જવું એટલે કેવા થઈ જવું? ગાભરા થવું એટલે ગભરાઈ જવું, મેં કીધું ડરામણા થઈ જવું, હાફળા ફાફળા થઈ જવું। અણસાર આપવો એટલે શું કરવો? અણસાર આપવો એટલે ઈશારો કરવો, આંખોથી અણસાર આપ્યો તો। ચીંધવું એટલે શું કરવું? ચીંધવું એટલે મિત્રો આંગળીથી બતાવવો, ઉચ્છવલાલે આંગળીથી ચીંધ્યું હતું। પા ભાગ એટલે કેટલું? તો કે અડધાનું અડધું, એટલે પા ભાગ કહેવાય। અધમણ એટલે કેટલું? તો અધમણ એટલે આપણે કીધું હતું 10 કિલોગ્રામ જેટલું। દાજવું એટલે શું? દાજવું એટલે બળી જવું। એ હાલો થોડી ફાગણની મીઠી સુગંધ ઝીલી લઈએ, તો ચાલો શું કરવાનું છે તમારે? ગીતિકા છે ગાયવાનું છે, હાલો હાલો કેશુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા। ત્યાર પછીના પ્રશ્નો છે મિત્રો, તો હું કે છે વાક્યો વાંચો, લીટી દોરેલા શબ્દોના અર્થ કૌંસમાંથી શોધો અને એમાંથી સાચા શબ્દ નીચે લીટી દોરો, જેમ કે ડોલીના ઘરે રમ્યા પછી ફિયોનાના માથામાં અધમણ ધૂળ ભરાઈ હતી। તો અધમણ એટલે કેટલી થશે? તો કે 10 કિલો, તો 10 કિલો નીચે તમારે લીટી કરવાની છે। એકના એક પૌત્રને દાદી ખૂબ લાડકોડથી ઉછેરતા હતા, વહાલથી, લાડકોડથી એટલે આડોશ પાડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય એ દાદીથી ખમાતું નહોતું, ખમાતું નહોતું એટલે કે સહન થતું નહીં, દાદીથી સહન થતું નહીં। ત્રીજું, બાથરૂમમાંથી નીકળતી વખતે મમ્મીના ખભા પર ગરોળી પડી, તેણે હાથની ઝાપટ મારી ગરોળીને દૂર ફંગોળી દીધી, દૂર ફંગોળી દીધી એટલે એનો અર્થ શું થાય? ઝડપથી ફેંકી દીધી। મારે આજે 4 પાનાનું લેશન હતું, એમાંથી 3 પાના તો મારે લખાઈ ગયા છે, એટલે કે પોણા ભાગનું લેશન તો પતી ગયું કહેવાય,
હવે પા ભાગનું લખતા કેટલી વાર, એટલે કે વાર નહીં લાગે, એટલે અડધાનું અડધું, જે ઉપર આપણે જે ભણ્યા ને એ જ છે મિત્રો બધું. શાળાના મેદાનમાં સાપ જોઈને બાળકો હાંફળા ફાંફળા થઈને સાહેબ પાસે દોડી ગયા. હાંફળા ફાંફળા થઈને એટલે કે ગભરું થઈને, ગભરાઈને. ત્યાર પછી છે તમારે જોડીમાં બેસવાનું છે, એટલે બે કે ત્રણ વિદ્યાર્થી મિત્રો સાથે બેસવાનું, વાક્યોને મોટેથી વાંચી જોવાના છે, જે શબ્દ બરાબર ન લાગતો હોય તે ચેકી નાખવાનો છે. તો કચરો હંમેશા કચરા પેટીમાં ફેંકવો જોઈએ, એટલે ફંગોળવો જોઈએ ન આવે, ન્યા લીટી કરી નાખી, બરાબર, ચેકી નાખ્યો એમ. ચાલુ વાહનમાં બેસવા જતા ફંગોળાઈ જવાય તો ફેંકાઈ ઉપર ચેકી નાખ્યું એમ. અમે બધા તો બેન્ચ પર ચઢી ગયા પણ રશ્મિ તે કઈ ડરે, એણે તો કાંચીડાને પૂંછડીથી પકડી બહારી બારી બહાર ફેંકી દીધો કે ફંગોળી દીધો, તો ફંગોળી દીધો. તો ફેંકી દીધા ઉપર ચેકો આવશે યા. બગડી ગયેલા ફળ અમારે ફંગોળી દેવા પડ્યા, તો ખોટું, ફંગોળી થોડું આવે, ફેંકી દેવા પડ્યા. આગો રહે હમણાં જ ગેસ બંધ કર્યો છે, અડકીશ તો સળગી જઈશ, નહીં સળગી જઈશ ને દાજી જઈશ. રોટલો હોય કે રોટલી થોડી થોડી વારે ફેરવવી પડે, નહીતર તે શું થઈ જાય, યસ દાજી જાય, સળગી જાય નહીં, બળી જાય નહીં, દાજી જાય. શાળામાંથી મારા ચંપલ ભૂલમાં બીજું કોઈક પહેરી ગયું, તે દિવસ તો હું દાચતો દાચતો સળગતો સળગતો ઘેરે આવ્યો. તો શું આવશે મિત્રો, દાચતો દાચતો, એટલે સળગતા ઉપર ચેકી નાખીએ. આગળ, ગમે તેમ કરી ઉંદરને બહાર કાઢો, એ જ્યારથી રૂમમાં પ્રવેશ્યો છે કે ભરાયો છે, બધું કાતરી જ ખાય છે, એટલે ભરાયો છે, પ્રવેશ્યો ઉપર ચેકી નાખો, કારણ કે એને પ્રવેશ ન આપવાનો હોય, પ્રવેશ તમને આપવાનો હોય શાળામાં. ચાર ચોર એક જ ઘરમાં ચોરી કરવા પેઠા, પેઠા એટલે દાખલ થયા, પ્રવેશ્યા, ભરાયા પેઠા ઉપર. ત્યાર પછી તડકો વાર્તા મોટેથી વાંચો. હવે શું કહે છે, વાક્ય બરાબર વાંચો, પ્રશ્ન 9, વાક્ય બરાબર વાંચો અને સમજો, તેની સામે આપેલા વાક્યોમાંથી જેનો અર્થ મળતો આવતો હોય તેની આગળના કૌંસમાં ખરું કરો. જેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક હતી, કોમળ, નાજુક એટલે કોમળ હતી, કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. પોષ મહિના મિત્રો ઠંડી હોય, લોકો તડકે ઊભા રહે, એની બદલે આ ભાઈને ખમાતો નહોતો, એટલે કે શિયાળાનો કોણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી નહોતી. લાવી જ ગયું પેલું છું. તરલિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને કહ્યું, માછલા પકડવાની મોટી જાળ લઈને આવો, નરસિંહ એપાર્ટમેન્ટ ટોલ નાકા અમદાવાદ 22, હા ગણેશ બિલ્ડિંગથી 2 મિનિટને રસ્તે જ છે, પણ ઝટ આવો હો ભાઈ. તો અહીંયા શું કહેવા માગે છે, તો કે તડકાની સમસ્યાને કારણે તરલિકા થોડી ગભરાયેલી હતી, એટલે ફોનમાં તે બધું એક સાથે બોલી જાય છે એવું કહેવામાં આવ્યું છે. ઓછવલાલને તડકાથી દાજીને ભડથું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી. બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેણાવવાના કોડ સાથે જશે, હે રામ. શું કહે છે, બિચારા આ ભાભી છે ને, આ તરલિકા છે ને, પહેણાવવાનો, લગ્ન કરાવવાનો એને જે શોખ છે, હરક છે, એ કોડ સાથે જશે, હે રામ. તો ઓછવલાલને લાગ્યું કે તરલિકાના બા તડકાથી દાજીને મૃત્યુ પામી જશે એવું એને લાગ્યું. ચલો આ વાક્ય કોણે કોને કેવી રીતે કહ્યા તે લખો, ઠપકો આપીને, સાહસ સાથે, ડર સાથે કે સલાહ સાથે. ઓછવલાલના ઘરેથી ઝટ સાણસો લઈ આવો. તરલિકા કોને કહે છે, એના મમ્મીને. તો શું આપે છે, એક સલાહ આપે છે કે ઝટ લઈ આવો. કોઈ આ તડકાને કાઢો, કોણ કહે છે, તો કે વસંતરાય. કોને કહે છે, તો કે તરલિકાને. તો શું આપે છે, તો પોતાના ડરને હિસાબે કહે છે. સાપ સાફને તો કોણ ગણે છે, તો આ વાક્ય કોણ કહે છે, તરલિકા.
कोने कहे छे? ओच्छव लाल ने। साहस छे कि भाई सांप ने तो हूँ पूछड़ी पकड़ी ने फंगोड़ी आऊ, मने कशु थशे तो नहीं ने, मने तो कशु थशे नहीं ने। तो आ वाक्य कोण कहे छे? ओच्छव लाल। कोने कहे छे? तरलिका ने। तो शुं बतावे छे? मने कई नहीं थाय ने, डर छे एनो। तमारे पड़दो उठावानी जरूर शा माटे पड़ी? तो आ शब्द ओच्छवलाल कोने कहे छे? वसंतराय ने। के तमारे पड़दो उपाड़वानी जरूर ज हुकाम हती, तमने कोने डोढ़ा करिया था एम ठपको आपे छे, झट आवजो हो भाई। तो आ वाक्य तरलिका कोने कहे छे? फायर ब्रिगेड वाला ने। सलाह आपे छे कि भाई झड़पथी आवजो, हे भाई बीक लागे छे भाई, बापूजी तमे झट पलंग पर चढ़ी जाओ बापूजी। तो आ वाक्य तरलिका बोले छे, कोने कहे छे? वसंतराय ने। सलाह आपे छे, वसंतराय तमे खरा छो, हा आ पड़दो तमने लीधो लेवान कीधुं तुं कोणे? એટલે ઓછવલાલ કોને કહે છે? વસંતરાયને। શું કહે છે? ઠપકો આપે છે કે તમે ખરા છો, બાકી આ તમને કીધું તું કોણે આવું? ચલો ત્યાર પછીનો 10-11મો સવાલ, ત્રણ વખત તડકો પડ્યો એવી બૂમ પાડી પ્રશ્નનો જવાબ આપો। તડકો પડ્યો, તડકો પડ્યો, તડકો પડ્યો, હાલો હવે પ્રશ્ન જવાબ આપો। વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો? તો વસંતરાયને એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો। ઓછવલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા? તો ઓછવલાલ સાણસો મંગાવવાનું કારણ નાગદાદા દેખાયા હશે, બરાબર એવું સમજ્યા હતા। વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા? તો વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા થયેલા કેમ કે તેમનું ધોતિયું તેમના પગમાં લપેટાયેલું તોય તે દોડ્યા હતા। તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે? કેમ? તો તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે, કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમાતો નહોતો, તેમની ચામડી તડતડવા માંડતી હતી, બરાબર એમની ચામડી છે તડતડવા માંડતી હતી, એટલા માટે। ફાયર બ્રિગેડ વાળા શું શું લઈને આવ્યા? તો મિત્રો એનો જવાબ તો આપને ખબર જ છે, ફાયર બ્રિગેડ વાળા શું લઈને આવ્યા હતા? ફાયર બ્રિગેડ વાળા માછલા પકડવાની જાળ, પાણી છાંટવાની પાઇપ અને ફાયર પ્રૂફ કપડાં લઈને આવ્યા હતા। ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી? તો ફાયર બ્રિગેડ આવી પહોંચી છે વાતની બધાને લાય બંબાની સાયરન વાગી એટલે ખબર પડી। તડકો જોઈને લાય બંબા વાળાઓએ શું કર્યું? તો તડકો જોઈને લાય બંબા વાળાઓ દોડતા બંબે જઈ સાયરન વગાડતા વગાડતા નાહી ગયા, નાસી ગયા। તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું? તો તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે ભયાનક ચીસ સાથે કહ્યું, બા બા ત્યાં બારીએ ના જતી। તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું? કેમ? તો મને સૌથી સાહસિક પાત્ર તરલિકા લાગી, કેમ કે ઓછવલાલે તેને નાગદાદા દેખાયાનો પૂછતા તે કહે છે કે સાપ સાફને તો ગણતી જ નથી, એને તો પૂંછડી પકડીને દૂર ફેંકી દો। આ ઉપરાંત તે વસંતરાય ઓછવલાલ અને તેની માતાને તડકાથી બચવા અંગે સલાહ સૂચન કરે છે, તેણી ફાયર બ્રિગેડને ફોન પણ કરે છે, એટલે કહી શકાય કે તે સૌથી વધારે સાહસિક છે। ત્યાર પછી પ્રશ્ન નંબર આગળ વધીએ 12, વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો। દરેક વાક્ય વાંચીને જેટલું હસવું આવે એટલા હી ની સંખ્યા અંગ્રેજી શબ્દમાં તમારે લખવાનું છે, બરાબર? તો લઈએ, પહેલું શું આવશે? ઓરડામાં અધમણ તડકો જોઈ વસંતરા ડરી ગઈ, તો ત્રણ વખત હસવું આવ્યું,
बीजू वाक्य छे तरली काए वसंत राय ने पलंग पर चढ़ी जवानी सलाह आपी। એટલે કેટલી વખત આવ્યું હશું? બે વખત। ત્રીજું, ઓછવલાલને લાગ્યું કે આટલો બધો તડકો, પકડવા તો ફાયર બ્રિગેડ જ બોલાવવી પડે। તો આમાં ભી કેટલી વાર? ત્રણ વખત, હી હી હી, એટલે થ્રી વખત, થ્રી ટાઈમ। ત્યાર પછી ચોથું, ફાયર બ્રિગેડના માણસો તડકાથી ડરીને ભાગી ગયા। ચાર વખત થઈ ગયું ને? હાલો ગીતડું ગાઈજો બધા, કેસુડા ફોન ફૂલ વીણી લો। તેરમું, ઘરમાં બધાને પૂછીને કયા મહિનાનો તડકો કેવો લાગે તે કૌંસમાંથી શોધીને લખો। કાર્તક મહિનાનો તડકો મીઠો, માક્ષર મહિનાનો તડકો મીઠો, પોષ મહિનાનો તડકો કૂણો, માહ મહિનાનો તડકો થોડોક હુંફાળો હોય, ફાગણ મહિનાનો તડકો ઓતરા ચિત્રા થોડો વધારે, અને ચૈત્ર મહિનાનો તો તડકો ભાઈ આંકડો, ભાઈ બહુ આંકડો, વૈશાખ મહિનાનો તડકો ધોમ ધકતો, જેઠ મહિનાનો તડકડો તડકો કાળઝાળ, એટલે કે ગરમી વધારે થાય ને એટલે કાળઝાળ, અષાઢ મહિનાનો તડકો વરસાદ આવે એટલે મીઠો, શ્રાવણ મહિનાનો કૂણો, એમાં બી વરસાદ ચાલુ જ હોય, ભાદરવાનો તડકો પાછો આકડો હો ભાઈ બધા કરતા, આસો મહિનાનો તડકો હુંફાળો કારણ કે ઋતુ બદલે એટલે રેડી। તો આ રીતે ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 14, આ વાર્તા બીજી કઈ કઈ રીતે કહી શકાય લખો। એક વખતની વાત છે, એવું થાય છે કે હવે એવું થશે કે, બરાબર? તો એક વખતની વાત છે, એક ઘરડા ઉંદરે કહ્યું, તો એક ઘરડા ઉંદરે કહ્યું બિલાડીના ગળે ઘંટ બાંધીએ, બીજા ઉંદરે કહ્યું તેના કરતા ઝાંઝર વધારે સારું રહે, ઉંદરડીઓ સ્પ્રિંગ વાળું ઝાંઝર શોધી લાવી અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દીધું, બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ ગયું, એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીની સંખ્યા ઓછી થઈ ગઈ અને ઉંદરની વસ્તી ખૂબ વધી ગઈ, કારણ કે ઉંદર બિલાડી ઝાંઝર પહેરીને આવે અને તરત જ ઉંદરને ખબર પડી જાય એટલે ઉંદર ત્યાંથી નાસી જાય અને બિલાડીને ખોરાક ન મળે એટલે બિલાડી ભૂખને મારી મૃત્યુ પામી જાય એમ। ચલો, એવું થાય છે કે, એટલે એ પેરેગ્રાફ તમે વાંચી શકશો, તમારે લખવાનું નથી। હવે એવું થશે કે એક ઘરડો ઉંદર કહેશે કે બિલાડીના ગળે ઘંટ બાંધીશું, બીજો ઉંદર કહેશે તેના કરતા ઝાંઝર સારું રહેશે, ઉંદરડીઓ સ્પ્રિંગ વાળું ઝાંઝર શોધી લાવશે અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દેશે, બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ જશે, એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીઓની સંખ્યા ઓછી થઈ જશે અને ઉંદરની વસ્તી ખૂબ વધી જશે, એટલે ભવિષ્યકાળની વાત છે। ચલો, ફિયોનાના પપ્પા વાળું છે, તો અહીંયા લખવાનું છે એક વખતની વાત છે, એટલે પહેલાના સમયની, એક વખતની વાત છે। ફિયોનાના પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવ્યા, તે પછી દાદા ફિયોનાની બધી વાત સાંભળી શક્યા, દાદા ફિયોનાના તકલીફ સમજી ગયા, તેમણે ફિયોનાના દાદી અને મમ્મીને તેમનું વર્તન સુધારવા કહ્યું, તેથી તેમને આયાની જરૂર રહેતી નથી, ફિયોના તેથી ઉદાસ રહેતી નથી, તેથી તે ખુશખુશાલ રહેતી। હવે અહીંયા શું આવશે મિત્રો? ચાલુ વર્તમાનકાળ, એવું થાય છે કે, કેવું થાય છે? તો કે એવું થાય છે, શું થાય છે તો જુઓ તો ખરા, ફિયોનાના પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવે છે, મિત્રો એ લાવે છે આવશે, બરાબર? તે પછી દાદા ફિયોનાની બધી વાત સાંભળી શકશે, એટલે કે હા સાંભળી
सके छे। दादा फियोना नी तकलीफ समझी जशे, अले समझी जाय छे ते फियोना ना दादी अने मम्मी ने तेमनु वर्तन सुधारवा नु कहे छे। हमणा तेमने आयानी जरूर रहेशे नहीं, एटले के जरूर रहती नथी। फियोना हमणा उदास रहती नथी, ते हमणा खुशखुशाल रहेशे। हवे एवुं थशे के नहीं मित्रो, ये लखाई गयुं छे पण हकीकतमां एवुं थाय छे के आवे तो सांभळी लो। फियोनाना पप्पा दादा माटे सांभळवानुं मशीन लावे छे, ते पछी दादा फियोनानी बधी वात सांभळी सके छे। दादा फियोनानी तकलीफ समझी जाय छे, ते फियोनाना दादी अने मम्मीने तेमनुं वर्तन सुधारवानुं कहे छे। हमणा तेमने आयानी जरूर रहती नथी, फियोना हमणा उदास रहती नथी, ते हमणा खुशखुशाल रहे छे। आगळ 15મો પ્રશ્ન, વાક્યો ધ્યાનથી વાંચો અને ક્રિયા દર્શાવતા શબ્દ એટલે કે ક્રિયાપદના બે ભાગ ઓળખાવો। કાગડો ઝાડ પરથી ઉડ્યો, તો અહીંયા ઉડ્યો ક્રિયાપદ, ક્રિયા એક કયું છે? તો કે ઉડવાની ક્રિયા છે, એટલે ઉડવું અથવા ઉડવાની એમ લખો તોય ચાલે। આમ કાગડો ઝાડ પરથી ઉડી ગયો, ઉડી ગયો એટલે ઉડવાની એટલે કે થવાની ક્રિયા છે, એટલે કે જવાની ક્રિયા છે, ઝાડ ઉપરથી નીકળી જવાની। પવનથી ડાળી ભાંગશે, ભાંગશે એટલે ભાંગવાની ક્રિયા। બે વાંદરાના વજનથી ડાળી ભાંગી પડી, ભાંગી પડે એટલે ભાંગવાની એટલે કે પડવાની, ભાંગી પડી પડવાની ક્રિયા છે। રોહિતે ફટાકડા ફોડ્યા, તો અહીંયા શું આવશે? ફોડ્યા એટલે કઈ ક્રિયા થઈ? ફોડવાની ક્રિયા થઈ। તો રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા, તો શું કહે છે? રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા એટલે અહીંયા પણ કઈ ક્રિયા છે? ફોડવાની જ ક્રિયા છે, પણ ફોડી નાખ્યા એટલે નાખવાની ક્રિયા છે। મમ્મી નૈના માટે સાયકલ લાવી, તો લાવી એટલે કે લાવવાની ક્રિયા છે। મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી, લાવી આપી એટલે એ પણ લાવવાની જ ક્રિયા છે, પરંતુ લાવવાની સાથે સાથે કઈ ક્રિયા છે? તો કે સાયકલ લાવી આપી આપવાની ક્રિયા પણ છે, બરાબર। ત્યાર પછી છે પરાગ લેશન લક્ષે, તો મિત્રો અહીંયા ક્રિયા થશે લક્ષે, તો અહીંયા કઈ ક્રિયા થઈ? લખવાની ક્રિયા થઈ, બરાબર। અને પરાગ લેશન લખી બતાવશે, તો લખી અને પછી બતાવશે, તો અહીંયા થઈ તો ક્રિયા લખવાની છે, પણ સામે શું ક્રિયા થઈ? બતાવવાની, પણ બતાવશે। મારા માટે કેરી લાવશો, લાવશો તો અહીંયા કઈ ક્રિયા થઈ? લાવવાની। મારા માટે કેરી લાવી રાખશો, લાવી રાખશો તો લાવવી એટલે લાવવાની, અને રાખશો એટલે રાખવાની। પૈસા આપો, આપો એટલે આપવાની, પૈસા આપી રાખો, આપી રાખો, આપી એટલે આપવાની, રાખો એટલે રાખવાની। વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, આવ્યા તો અહીંયા શું આવશે? આવવાની। વાત વાતમાં છેલ્લા વાક્ય આવી પહોંચ્યા, આવી પહોંચ્યા તો આવવાની અને પહોંચવાની। આપેલા ફકરામાં, ત્યાર પછીનું 16મો, આપેલા ફકરામાં કઈ કઈ બે ક્રિયાઓ સાથે આપેલી છે તે ક્રિયાઓ નીચે લીટી દોરો। થોડીક ક્ષણોમાં ધડ ધડ જેવો અવાજ સંભળાવા માંડ્યો, એટલે સાંભળવું અને માંડવું। જાણે લાકડાની છત પર સેંકડો સૈનિકો કૂચ કરતા હોય, કૂચ કરતા હોય, કરતા હોય તેમ કોઈકના ચાલવાના અવાજથી જમીન ધ્રુજવા લાગી, ધ્રુજવું અને લાગવું। દિગ્વિજયની આંખો ચકળ વકળ થવા માંડી, થવા માંડી, એ કશું પણ વિચારે એ પહેલા તો ડુંગર જેવડું એક વિશાળ, એટલે તમારે પણ ડુંગર જેવડું એક વિશાળ ભયંકર ડાયનાસોર તે ચોરસની સામે આવી ઊભું રહ્યું, આવવાની અને ઊભું રહેવાની।
बराबर। त्यार पछी मित्रों उदाहरण नो अभ्यास करीने तमारे लखवानुं छे 17मो सवाल जे आपणे नेक्स्ट वीडियो में जोईशुं। त्यां सुधी राखीए। अस्तु। जय हिंद। जय भारत।